આમાં તો બેંકે પહેલેથી આપણને સૂચનાઓ આપેલી છે વર્તમાન પત્રો દ્વારા અથવા સ્ટોરી સ્ટેટસ ગમે તે રીતના કે ભાઈ તમે ખોટી એપ એવી ફ્રોડવાળી આવી છે, એપીએમસીની બીજી બી એક બે એપો છે, તો તમે આ એપો ઓપન જ ના કરો. એવી એપો આવે તો સીધી તમે ડિલીટ મારો. બેંક આવી કોઈ એપ આપતી જ નથી. પહેલી વાત તો તમારા ખોટા ઓટીપી તમારા ફોનમાં આવે તો બી તમે કોઈના જોડે શેર ના કરો. એટલે આ બધી માહિતી તો ઓલરેડી આપણે પહેલેથી આપેલી જ છે બેંકે, છતાં બી હમણાંથી જે લિંક ફરતી થઈ છે એમાં એક ગ્રાહકના પૈસા ગયેલા છે. એ બી ઓનલાઈન છે, એમાં બેંકને કોઈ લેવા દેવા આવતું નથી, કારણ કે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે. આપણી બેંકમાંથી પૈસા ગયેલા હોય તો એની બેંક જવાબદારી લે, પણ ગ્રાહકને એના ઓનલાઈન જે ફોનપે છે, ગૂગલ પે છે, એમાં એને લિંક ઓપન કરે છે, એનાથી આ પૈસા જાય છે. તો બી 1930 જે ફરિયાદ નિવારણ માટેની સાયબર ક્રાઇમની છે સેવા ફ્રી, એ નંબર બી આપેલો છે. મારા મોબાઈલની અંદર એક PMY પ્રધાનમંત્રી યોજના જેવી લિંક આવી અને લિંક અમે જેવી ઓપન કરી અમારો મોબાઈલ હેંગ થઈ ગયો. હેંગ થયો અમને ખબર ના પડી અને અમારા પૈસા ખાતામાંથી ઉપડી ગયા, 98,300 રૂપિયા ઉપડી ગયા. મેસેજ આવ્યો એને ખબર જ પડી. એક કલાક થયો હતો જેવી ઓપન કરી અને કલાકમાં મોબાઈલ હેંગ થયો, અમને ખ્યાલ ના આવ્યો, પૈસા ઉપડી ગયા. હા, 1930 ઉપર ફરિયાદ કરી દીધી મેં. એ ફરિયાદ કરવાનો ડિસ્ટન્સ અમારો એકાદ કલાકનો રહ્યો, અમને ખબર નથી. PM કિસાન યોજના જે લિંક હતી એ જે અમારા ગ્રામ પંચાયત ગ્રુપમાં આવેલી હતી અને એ લિંક ઉપર અડવાથી એમનું પેમેન્ટ આ કપાઈ ગયું છે, બરાબર. જેનું રિફંડ કોઈ મળ્યું નથી અને સાયબર કામમાં અમને ફરિયાદ નોંધાવી દીધી છે, હમણાં પણ હજુ આગળ કોઈ કાર્યવાહી કરી નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.